जंबूसर तालुका में आवेली कावी कंबोज स्तंभेश्वर महादेव नाम से ओळखाता और दक्षिण गुजरात में मिनी सोमनाथ तरीके ख्याति पामे स्तंभेश्वर महादेव जे अरबी समुद्र ना किनारे आवेल छे। ज्या कोरोना महामारी ना बे वर्ष बाद महाशिवरात्रि भव्याती भव्य उजवणी थनार छे। कंबोई स्तंभेश्वर महादेव मंदिरे आ वर्षे महाशिवरात्रि भव्य उजवणी थनार छे, जेमा अनेक धार्मिक कार्यक्रमों आयोजन हाथ धरायुं छे। 22 फेब्रुआरी थी शुरू थनार महारुद्र यज्ञ एक मास सुधी थशे, जेमा रोडना 100 जोड़ाओ भाग लेशे। महाशिवरात्रि ना दिने गुप्त तीर्थ स्थाने राज्यभरमांथी अनेक श्रद्धालुओ दर्शन पूजन माटे उमटी पड़शे। पूनम अने अमासना दिवसे श्रद्धापूर्वक स्तंभेश्वर दादाना पूजन अर्चन करवाथी पितृ तृप्त थई आशीष आपे छे तेवी धार्मिक वायका छे। प्रयागमां 7 वखत, पुष्करमां 9 वखत अने प्रभासमां 11 वखत स्नान करवाथी जे पुण्य फल प्राप्त थाय छे ते अहीं एक ज वखत स्नान करवाथी प्राप्त थाय छे तेम स्कंद पुराणमां લખાયેલ છે। ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું શિવલિંગ આજે 7 નદીઓના સંગમ સ્થળ ઉપર સમુદ્રની વચ્ચે સ્થિત છે અને 7 નદીઓનું જળ ભગવાન સ્તંભેશ્વર મહાદેવને સ્નાન કરાવવા માટે અહીં આવે છે અને આ દૃશ્ય જોવા માટે આખા દેશના હજારો ભાવિક ભક્તો અહીં આવે છે અને આ દૃશ્ય નિહાળીને પોતાને ધન્ય અનુભવે છે। 30 વર્ષથી આ જગ્યાએ મહારુદ્ર યજ્ઞ ચાલે છે અને ગુજરાતનો સૌથી મોટો મેળો આજે મહીસાગર સંગમ તીર્થ એટલે કે કાવી કંબોઈમાં ભરાય છે અને આ જગ્યા ઉપર આજે 2 વર્ષથી આ મેળો બંધ હતો અને ભગવાનના આશીર્વાદથી કોરોના કાળ ઓછો થયો અને ફરી આ વર્ષે આ મેળો અહીં ભરાવવાનો છે અને મેળાથી આજે આવતા હજારો તીર્થયાત્રી ભગવાન સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરશે અને ભગવાનને પ્રાર્થના કરશે કે આ દેશમાંથી કોરોના સમાપ્ત થઈ જાય। ભગવાન ભક્તો પ્રત્યે અપાર પ્રેમ રાખે છે અને ભક્તોના પ્રેમ અને એમની આસ્થાથી અને એમની પૂજાથી પ્રસન્ન થઈને કોરોના કાળને સમાપ્ત કરવા માટે પરમાત્મા એમની ઉપર દયા કરશે અને આ કાળ જતો રહેશે।